ફરીથી એક નવો શુક્રવાર. દર શુક્રવારે આપણે એવી કોશિશ કરતા હોઈએ છીએ કે આપણે ત્યાં જલસો લાઈવ જેમિંગમાં જે પણ કલાકાર આવવાના છે એમની પડદા પાછળની વાતો તમારા સમક્ષ મૂકીએ. આ એવા કલાકારો છે કે જે ગુજરાતી ભાષાના, ગુજરાતી સંગીત જગતના એવા પેલા 20 આઇકોનિક સોંગ નથી, પેલા પેપર પર લખાયેલા હોય પાંદડું લીલું ને સાંવર્યો ને નયનને બંધ રાખીને, એના સિવાયનું કંઈક નવું પીસી શકે છે. હાય, હું છું રૂચિ અને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. અને આજે આપણી સાથે જલસોના સ્ટુડિયો પર શુક્રવારી કાર્યક્રમમાં જોડાયા છે તુષિત દેસાઈ બરોડાથી. એમને કેટલાક પડદા પાછળના સવાલ પૂછીએ, એમને શેમાં વધારે રસ છે, સંગીતની શરૂઆત ક્યાંથી થઈ, એમની જર્નીની શરૂઆત ક્યાંથી થઈ. સૌથી પહેલા તો વેલકમ જલસો માટે. થેન્ક યુ. અને અહીંયા આવવા માટે પણ ઘણો ઘણો આભાર તમારો. થેન્ક યુ. તમારી શરૂઆત પહેલા તો તમારા નામનો અર્થ શું છે? તુષિત મેં ક્યારેય નથી સાંભળ્યું. મારા નામનો અર્થ એક્ચ્યુઅલી સ્વર્ગ થાય છે, એટલે હેવન. એટલે અચ્છા, ઓકે. તમારી સંગીતની શરૂઆત ક્યાંથી થઈ? હું એકચ્યુઅલી નાનકડો હતો ત્યારથી, એટલે તમે કહો ને કે સંગીત એકચ્યુઅલી ભગવાનની દેન જ છે, ગળામાં સરસ્વતી વસ્યા છે તો ઠીક છે. બટ મારા દાદા દાદી અને મારા દાદાના દાદાના દાદા એ બધા એકચ્યુઅલી સંગીત સાથે જોડાયેલા છે. અને નાનપણમાં જ્યારે મને સુવડાવે ત્યારે પપ્પા મન્ના ડેના ગીત સંભળાવતા હતા. પછી 15 વર્ષ કે 20 વર્ષ પહેલા મારા કાકા અમેરિકાથી ખાસ સીડી લઈ આવ્યા હતા અને એમાં આ શિવ સ્તુતિઓ ને એવું બધું કરેલું હતું. એટલે એવી રીતે ધીરે ધીરે મને રુચિ જાગી. અને 4th ધોરણમાં જ્યારે મારા સ્કૂલના સંગીત શિક્ષક છે, એમણે કીધું કે આ સરસ છે આનો અવાજ, તો તમે એને થોડીક ટ્રેનિંગ આપો. તો ત્યાંથી એકચ્યુઅલી શરૂઆત થઈ. પછી મેં સંગીતમાં વિશારદ કર્યું. ત્યાં હું મનીષ બુદ્ધ પાસે શીખતો હતો. પછી વડોદરા આવીને 1 વર્ષ મુકુંદભાઈ ભટ્ટ સાથે પાસે શીખ્યું અને પછી વીણાબેન કોઠારી પાસે પૂરું કર્યું સંગીત વિશારદ. અને પછી બસ એ જ છે શરૂઆત મારી સંગીતની. બરાબર. તો શોઝની શરૂઆત ક્યારથી? વડોદરામાં આવીને સ્વરકળશ ગરિમા સ્વરકળશની સ્પર્ધા યોજાય છે, તેમાં એકવાર ભાગ લીધો હતો. તો ત્યાંથી મને નિશાબેન પારખી એ સાંભળ્યા અને પછી એમણે મને ફોન કર્યો કે તમે આવી રીતે ગાશો. ત્યારથી એકચ્યુઅલી આવી રીતે બધા શોઝ કરવાની શરૂઆત થઈ. બરાબર. નિશા પારખીનું નામ તમે સાંભળ્યું જ હશે. આપણે બરોડાથી લાઈવ જેમિંગ કર્યું હતું. આપણે 2-3 વખત જ અહીંયા આ સ્ટુડિયો સિવાયનું લાઈવ જેમિંગ કર્યું છે. એમાં આ લાઈવ જેમિંગ પણ બહુ જ વખણાયું હતું. તમે જોઈ શકો છો એના વિડીયોઝ જલસોના ફેસબુક પેજ પર પણ, અને આખો એપિસોડ તમે જલસો એપ્લિકેશનમાં પણ સાંભળી શકો છો. મારે એ જાણવું છે કે સંગીતમાં ખાસ મતલબ કયા પ્રકારના મ્યુઝિકમાં તમને વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે ગુજરાતી જ કે ક્લાસિકલ કે બીજા કોઈ ભાષામાં પણ ખરું કે કઈ રીતે? મેઇનલી તો ગુજરાતી અને બોલિવૂડમાં કહો તો એ આર રહેમાનના થોડાક વધારે ગમે છે. બાકી સૂફી ગમે છે અને થોડાક ઇંગ્લિશ અંગ્રેજી ભાષાના પણ ગમે છે. વાહ, જેમ કે એકાદ કોઈ ગાઈ શકો તમે? એવું સ્પેસિફિક તો નથી કોઈ, બટ યે મોહ મોહ કે ધાગે તેરી ઉંગલીઓ સે જા ઉલઝે કોઈ ટોહ ટોહ ના લાગે કિસ તરહ ગિરહાયે સુલઝે હૈ રોમ રોમ એક તારા હૈ રોમ રોમ એક તારા જો બાદલો મે સે ગુઝરે યે મોહ મોહ કે ધાગે તેરી ઉંગલીઓ સે જા ઉલઝે કોઈ ટોહ ટોહ ના લાગે કિસ તરહ ગિરહાયે સુલઝે. વાહ. બીજા કોણ કોણ છે તમારા ઘરે? ઘરે મમ્મી છે, પપ્પા છે, દાદી છે અને ભાઈ ભાભી અને વાઈફ. વાહ. તમારા વાઈફને ગાવાનો શોખ? હા, એ પણ ગાય છે. તમે સાથે ગાવ છો એટલે? ના, સાથે નથી ગાતા. એમણે પ્રોફેશનલી 2-4 વર્ષ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. ઓકે. પણ બાકી પ્રોફેશનલી એવી રીતે નથી ગાતા. બરાબર. આ ગુજરાતી સંગીત જગતમાં તમારું ફેવરિટ કમ્પોઝર કોણ છે?
ફેવરિટ કમ્પોઝર પુરુષોત્તમ ઉપાધ્યાય ભાઈ. અને કોઈ ખાસ કવિ કે એવું કે જેમની કવિતાઓ તમને વધારે ગાવી ગમે, કે તો એવા કોઈ ગીતકાર? એવું કોઈ ખાસ એવું નથી, બટ એવો કોઈ ખાસ કવિ એમનો એવું કઈ સ્પેસિફિક એવું નથી, બધાનો જ લગભગ થોડું 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 થોડું. ઓકે, એવું ગમે. તો એઝ અ સિંગર કોણ ગમે? એઝ અ સિંગર પુરુષોત્તમ ઉપાધ્યાય ભાઈ. બરાબર છે. અને બોલિવૂડમાં? બોલિવૂડમાં એ આર રહેમાન. ઓકે. મ્યુઝિક? ઓબ્વિયસલી, ઓફકોર્સ. મ્યુઝિકની વાત આવે ત્યારે કોઈ એવો પ્રસંગ તમારા જીવનમાં ખરો જે તમને બહુ જ યાદ હોય અને તમારે શેર કરવો હોય અહીંયા? હું જ્યારે ઓફિસથી ઘરે આવું અને સ્ટ્રેસફુલ કે ઓફિસમાં બહુ કામનો લોડ હોય અને ઘરે આવું ને શાંતિ જોતી હોય તો ઘણું બધું કરું કે ભાઈ આ કરું કે કોઈની સાથે વાતો કરું, પણ તોય સેટિસ્ફેક્શન ન થાય, સંતોષ ન થાય. પણ જ્યારે એમ થાય કે ચાલો ગિટાર લઈએ અને કંઈક ગાઈએ, વગાડીએ, તો ગિટારના જસ્ટ હું કોર્ડ્સ વગાડું એટલે આખું કંઈ ઓરા જે હશે એનો એ ફીલ થાય, અને એનાથી એટલે સંગીતને લીધે મારું આખું જે માઇન્ડ છે એ કંટ્રોલ થાય અને એકદમ સ્ટ્રેસલેસ થઈ જાઉં અને સરસ લાગે. એટલે એ પર્ટિક્યુલર એવી વસ્તુ છે સંગીત, કે સંગીત મારામાં છે કરતા હું સંગીતમાં છું એવું વધારે એપ્રોપ્રિએટ રહેશે. બરાબર. એટલે ગિટાર સિવાય બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વગાડી શકો? કીબોર્ડ છે, હાર્મોનિયમ છે, વાયોલિન પણ થોડું શીખેલું છે, અને બાકી ફ્લ્યુટ થોડીક આવડે છે. બરાબર, એવું છે. ઓકે. અને એના મ્યુઝિક સિવાય બીજા શોખ કયા છે તમને? મ્યુઝિક સિવાય કમ્પ્યુટર ગેમ્સ ના શોખ છે, રમતો હતો, હવે નથી રમતો, બટ એનો શોખ છે બહુ. અને બાકી ફરવું બહુ ગમે છે. ક્યાં ક્યાં ફર્યા છો તમે અત્યાર સુધી? વડોદરાની આજુબાજુ ઘણી બધી જગ્યા છે, બાકી ગુજરાતમાં પણ ઘણી જગ્યા છે. અને મારો લાઈફનો અત્યાર સુધીનો સૌથી સારી જગ્યા કહો તો અંદામાન નિકોબાર. વાહ, મારે જવાનું હતું પણ વચ્ચે વાવાઝોડું આવી ગયું ને એને કારણે ના જઈ શક્યું. અચ્છા. મારે સ્કુબા કરવાની બહુ જ ઈચ્છા છે ત્યાં જઈને. બહુ બહુ કરવું જ જોઈએ સ્કુબા. અને શું કહેવાય, સ્નોર્કલિંગ પણ કરવું જોઈએ. બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. ઓકે, સો આજે શિવરાત્રી છે અને જલસો પર તમે આવ્યા છો, તો કોઈ ખાસ પ્રિપેરેશન કરી કે આજે સ્પેશિયલ શું આપવાના છો? શિવ ભજનમાં સ્પેશિયલી ગુજરાતી શિવ તાંડવ ગાઈશ અને એક ઝપતાલમાં એક કમ્પોઝિશન છે હે ચંદ્રમૌલી, એ એક ખાસ તૈયાર કર્યું છે. ઓકે, આજ માટે. બાકી એટલે બાકી શિવ ભજન છે, એની સાથે સાથે અમુક સુગમ સંગીત પણ છે જે પીરસીશ, અને એ જ્યારે ચાલુ થશે એમાં ખબર પડશે તમને. ઓકે, સો આજનો શુક્રવાર બહુ મજાનો જવાનો છે. એક તો તમારી સાથે ભાંગ હશે, શંકર ભગવાનનો એકદમ જોરદાર પેલો શું કહેવાય, એકદમ સરસ એમની પ્રતિભા હશે, અને સાથે તમે આમ ભક્તિભાવમાં આજે સરસ મજાના ભજનો સાંભળવાના છો. સો આજે શિવરાત્રી છે અને એની સાથે સાથે માતૃભાષા દિવસ પણ છે, એટલે ગુજરાતી ભાષાને પ્રેમ કરીને ગુજરાતી ભાષાના ગીતો અને ખાસ કરીને શિવ ભજનો આજે સાંભળવાનો મોકો આપણને મળશે, એટલે આનાથી સોહામણું કંઈ જ નહીં હોય. બહુ જલ્દીથી મળીએ છીએ રાત્રે 8 વાગે. જલસોના ફેસબુક પેજ પર જોઈન થઈ જજો, અમારી સાથે નોટિફિકેશન તમને આવશે જ. એ જો ના આવતું હોય તો તમારે સૌથી પહેલાં તો જલસોનું ફેસબુક પેજ લાઇક કરવું પડશે અને જલસોના બાકીના હેન્ડલ્સ પણ છે જેને ફોલો કરો, અને રાત્રે 8 વાગે નોટિફિકેશન મળે એટલે અમારી સાથે જોડાઈ જજો જલસોનું લાઈવ જેમિંગ. બરાબર, હું છું રૂચિ અને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. ફરીથી બીજા કેટલાક સંગીતકારો સાથે મળીશું જલ્દીથી.